गणित दिवस पे तारीख कितने आज 8/9/2021 અને બુધવાર આપણે હવે જુઓ સંખ્યા રેખા ઉપર નજીકના દશક નજીકના 100 અને નજીકના 1000 માં ફેરવવાના છે હવે તમે જો મેં એક રકમ લખી છે કે ભઈ 3375 એને મારે નજીકના દશક માં ફેરવવા છે દશક 100 અને 1000 એમાં મારે એને ફેરવવા છે તો તમે જો 3375 રકમ આપી છે મારે દશકમાં ફેરવવા છે સેમાં ફેરવવા છે દશકમાં હું જ્યારે દશકમાં ફેરવતી હોઉં ત્યારે મારે એકમનો અંક જોવાનો કયો અંક જોવાનો એકમનો તો અહીંયા એકમના અંકમાં કેટલા છે 5 છે હવે તમારે યાદ ખાસ યાદ રાખવાનું કે જો ભાઈ 5 હોય અથવા 5 કરતા વધારે હોય તો તમારે આગળના અંકમાં 1 ઉમેરવા પણ જો 5 કરતા ઓછા હોય તો આગળના અંકમાં કશું તમારે ઉમેરવાનું નહીં એ સંખ્યા તમારે એમને એમ જ રાખવાની બરાબર હવે મારે નજીકના દશકમાં ફેરવવા છે તો કેટલા છે એકમના અંકમાં 5 5 હોય અથવા 5 કરતા વધારે તો તમારે દશકના અંકમાં 1 ઉમેરી દેવાનો એટલે અહીંયા 7 ની જગ્યાએ કેટલા થઈ જશે 8 8 થઈ જશે અને 5 ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું 0 0 નજીકના દશકમાં કઈ સંખ્યા છે 3000 તો 3000 રહેશે 100 ના સ્થાનમાં 300 રહેશે હવે જે દશકમાં ફેરવવા છે તો કયું સ્થાન જોવાનું એકમ એકમનું જોઈ 5 છે એટલે દશકમાં મારે 1 ઉમેરી દેવાનું એટલે 7 ની જગ્યાએ હું શું લખીશ 8 અને 5 ની જગ્યાએ શું આવી જશે 0 તો નજીકના દશકમાં ફેરવું તો મને કઈ સંખ્યા મળી 3380 હવે મારે નજીકના 100 માં ફેરવવું છે તો તમે 100 માં ફેરવો તો કયો અંક જોવાનો દશક જે રીતે તમે દશક ફેરવવા માંગો ત્યારે એકમનો જોવાનો 100 માં ફેરવવા માંગો ત્યારે તમારે દશકનો અંક જોવાનો તો દશકના અંકમાં કેટલા છે 7 છે 7 એટલે 5 કરતા વધારે છે તો તમારે 100 ના સ્થાનમાં 1 ઉમેરી દેવાનો તો 4 ની જગ્યાએ કેટલા થશે 4 એટલે 3000 તો રહેશે 3 ની જગ્યાએ 4 અને પાછળ કેટલી શૂન્ય હશે 2 આપણે નજીકના સમૂહમાં ફેરવીએ આ બે અંકોની જગ્યાએ મારે શું મૂકવું પડે 2 શું એકમમાં ફેરવતા માટે એકમની જગ્યાએ મારે શું મૂકવું પડે એકમની શૂન્ય એકમમાં શું મૂકવું પડે હવે નજીકના 1000માં ફેરવવાના છે તો 1000માં ફેરવવાના તો મારે કયું સ્થાન જોવાનું 100 બરાબર 100 માં કેટલા છે 3 છે એટલે 5 કરતા તો ઓછા છે તો તમારે 1000માં કશું જ ઉમેરવાનું નહીં 5683 નજીકના દશક તો કયો અંક જોવાનો એકમમાં 3 છે 5 કરતા ઓછા છે એટલે આપણા દશકમાં કશું ઉમેરાશે નહીં 5680 એકમના સ્થાને ફક્ત શું મૂકવાશે 0 મૂકવાશે બરાબર હવે નજીકના 100 માં એટલે 100 માં ફેરવીએ તો કયો અંક જોવાનો દશક દશકમાં 8 છે 5 કરતા વધારે એટલે 100 માં શું કરવાનું 1 ઉમેરી દેવાનું 100 ની જગ્યાએ શું થશે 7 થશે અને આ બે અંકોની જગ્યાએ શું મૂકવાનું 2 શૂન્ય થશે હવે નજીકના 1000 માં ફેરવવાનું કયો અંક જોવાનો 100 100 માં કેટલા છે 6 એટલે 5 કરતા વધારે એટલે 1000 માં શું થશે 1 ઉમેરી દેવાનું 5 ને 1 6 5 ને 6 થશે અને આ એકમ દશક અને 100 ની શું થશે 0 થશે એટલે આનું નજીકનો દશક 5680 5700 માં અને નજીકના 1006 એ રીતે અહીંયા જુઓ 4237 નજીકના દશકમાં કરી તો કયો અંક જોવાનો એકમ 7 છે એટલે 5 કરતા વધારે એટલે 1 દશકમાં ઉમેરી દેવાનું એટલે 42 તો એમના એમ આવશે 3 ને 1 કેટલા થશે 4 અને એકમની સંખ્યાએ 0 હવે નજીકના 100 માં કયો અંક જોવાનો 100 દશક દશકનો 100 માં ફેરવતા હોય તો કયો જોવાનો દશક દશકમાં 3 છે એટલે 5 કરતા ઓછા છે એટલે 42 ના 42
નજીક ના હજાર માં ફેરફાર છે. સો પેલા છે સો નો અંક જોવાનો, બે છે પાંચ કરતા ઓછા છે, આગળ હજાર માં કશું ઉમેરાશે નહીં. ચાર ના ચાર નજીક ના સો માં સો માં ફેરવો તમારે કયો અંક જોવાનો? દશક નો. પાંચ છે બરોબર, તો પાંચ તો તમારે આગળ શું કરી દેવા, એક અંક ઉમેરી દે એટલે દસ થશે. એટલે તમે જુઓ પાંચ નવ પાંચ એટલે એક ઉમેરો એટલે નવ ને દસ બધી એક એટલે પાંચ ને છ એટલે છ પાંચ ને છ એટલે શું થઈ જશે, છ હજાર થઈ જશે. છ હજાર બરોબર, જુઓ પાંચ હજાર નવસો બાવન. મારે નજીક ના સો માં ફેરવવું હોય તો દશક નું જોવાનું, દશક માં પાંચ છે એટલે એક ઉમેરી દો, અહીંયા એક ઉમેરી દો, નવ ને એક દસ આ બંને જગ્યાએ તો શું મૂકવાની મારે, પાંચ ને એક છ એટલે નજીક નો સો શું થશે, છ હજાર. હવે મારે હજાર માં ફેરવવું તો કયો અંક જોવાનો, સો નો. સો સો માં નવ છે, પાંચ કરતા વધારે એટલે હજાર મારે શું કરવાનું, એક ઉમેરી દેવાનું, પાંચ ને એક છ છ અને એકમ દશક ની જગ્યાએ મારે શું મૂકવાના, તમારે શું મૂકવાની, નજીક નો દશક શું થશે, બે હજાર ચારસો. હવે નજીક ના સો માં ફેરવો તમારે કયો અંક જોવાનું, દશક. દશક માં નવ છે, એક ઉમેરી દેવાનું સો માં, તમે સો માં એક ઉમેર્યો એટલે ત્રણ સો છે, એક સો થઈ જાય એટલે ત્રણ ને ચારસો એટલે ચોવીસ અને આ બે સંખ્યાની જગ્યાએ મારે શું મૂકવાની, બે શૂન્ય. હવે નજીક ના હજાર કયો અંક જોવાનું, સો. સો માં ત્રણ છે બરોબર, ત્રણ છે એટલે પાંચ કરતા નાના, એકમમાં પાંચ છે તો આપણે દશક માં એક ઉમેરી દઈશું, દશક માં છ છે તો છ વત્તા એક વધી જશે સાત, અને આ સો અને હજાર કેમ મૂકવાના અને એકમ ની જગ્યાએ શું મૂકવાની, એ શું. હવે નજીકના દશકમાં સો માં નજીકના સો માં કયો અંક જોવાનો, દશક. દશકમાં છ છે, પાંચ કરતા વધારે સો માં શું કરવાનું, એ આઠ ને એક કેટલા થશે, નવ અને એકમ દશકમાં શું આવશે, શૂન્ય. હવે નજીકના હજાર કયો અંક જોવાનો, સો. આઠ સો છે, આગળ એક ઉમેર દો ત્રણ ને એક ચાર થયા અને પાછળ કેટલી શું આવશે, ત્રણ. આ જ રીતે તમારે વર્કશીટમાં પણ કરવાનું છે, હું તમને બતાવું એ તમારે વર્કશીટમાં કરવાનું. જુઓ દિવસ તેર, દિવસ તેર, નીચે આપેલ સંખ્યાઓને કયા દશકની સૌથી નજીક છે, તમારે અહીંયા દશકમાં જ ફેરવાનું છે ફક્ત. ત્રણસો સુડતાલીસ તો એકમનો અંક જોવાનો, એકમમાં સાત છે તો દશકમાં એક ઉમેરી દેવાનો, ચાર ને એક પાંચ એટલે ત્રણસો પચાસ થશે. એ રીતે તમારે નજીકના દશકમાં ફેરવાનું, આ નજીકના સો માં ફેરવાનું. સો માં ફેરવીએ તો આપણે કયો અંક જોવાનો, દશકમાં. દશકમાં છ છે એટલે પાંચ કરતા વધારે છે એટલે તમારે સો ના સ્થાનમાં એક ઉમેરી દેવાનું એટલે બે ને એક ત્રણ એટલે એક હજાર ત્રણસો આવશે. એ રીતે આ કરવાનું. નીચે આપેલ સંખ્યાઓને કયા હજારની નજીક છે, હવે હજારમાં ફેરવતા હોય તો કયો અંક જોવાનો, મારે સો નો અંક. અહીંયા ચાર હજાર બસો ને સાત છે તો સો માં કેટલા છે, મારા બે છે એટલે પાંચ કરતા ઓછા છે એટલે હજારમાં આપણે એક કે ઉમેરીશું નહીં એટલે નજીકનો હજાર શું થશે, અહીંયા ચાર હજાર. એ રીતે તમારે આ પૂરું કરીને દિવસ તેર પૂરો કરીને ગ્રુપમાં મોકલજો.